રોડ પર પાકિસ્તાનનો ઝંડો, ગ્રીડ પાસે પાકિસ્તાનનો ઝંડો લહેરાવવામાં આવ્યો. રોડ પર આ ઝંડો દેખા દેતા ચકચાર મચી ગઈ. પાલિકા દ્વારા રોડ ધોઈ પાકિસ્તાની ઝંડા પર કલર લગાવવામાં આવ્યો હતો. ઝંડો દોરનારને પોલીસે ગણતરીના જ કલાકમાં ઝડપી પાડ્યો હતો. ભારત પ્રત્યેના દેશપ્રેમને લઈ કર્યું હતું આ કૃત્ય તેવું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. આણંદથી સમાચાર કે જ્યાં રોડ પર પાકિસ્તાનનો ઝંડો લગાવવામાં દોરવામાં આવ્યો હતો. અમારી સાથે જોડાયા છે ઘનશ્યામ પટેલ. ઘનશ્યામ કોણ છે કે જેણે ઝંડો દોર્યો હતો રોડ પર, અને શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે, આવું તેણે કેમ કર્યું? જે ચોક્કસપણે જણાવી દઈશ કે ગત મોડી રાત્રિની ઘટના છે. ગત મોડી રાત્રે આણંદના એક સચિન પટેલ કરીને છે, એવોનું આખું એક ગ્રુપ છે, તેઓએ ગ્રીડ ચોકડી પાસે પાકિસ્તાનનો ઝંડો દોર્યો હતો. સવારમાં જોકે આની કોઈને ખબર ન હતી, જેથી લોકોને થોડોક અજંપો થયો હતો અને પાલિકા તેમજ પોલીસ તંત્ર દોડતું થયું હતું. પરંતુ ત્યારબાદ સચિન પટેલ સામે આવતા તેમણે આ જે ફ્લેગ દોર્યો હતો પાકિસ્તાનનો રોડ પર, તે માત્ર ને માત્ર પાકિસ્તાનનું અપમાન કરવા માટે દોર્યો હોવાનું તેમણે ખુલાસો કર્યો હતો. જી જી, ઝંડો કેટલા વાગે દોર્યો હતો એવી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે? જી ચોક્કસ, આ જે ફ્લેગ છે તે રાત્રિના 12 વાગ્યા પછી દોરાયો હતો, જયારે રસ્તા પણ સુમસામ હતા ત્યારે દોરવામાં આવ્યો હતો. નસરીન જી, જી જી, આભાર ઘનશ્યામ. તો જેવી રીતે આપ પણ જોઈ રહ્યા છો, રસ્તા પર રોડ પર આણંદની છે આ ઘટના, કે જ્યાં પાકિસ્તાન માટે જે રોષ છે તેને વ્યક્ત કરવા માટે સચિન પટેલ નામના એક વ્યક્તિ દ્વારા ઝંડો દોરવામાં આવ્યો હતો પાકિસ્તાનનો.